કપાસ મુખ્ય રોકડિયા પાકોમાં આગવું સ્થાન ધરાવે છે. ખેડૂતો કપાસના પાકને સફેદ સોનું પણ કહે છે. દેશના અર્થકરણમાં કપાસનો પાક મહત્વનો ભાગ ભજવે છે. કપાસ એ ગુજરાતના ખૂબ જ અગત્યનો રોકડિયો પાક છે. અને જ્યારથી 2002 થી વીટીનું આમંત્રણ થયું, વીટીનું વાવેતર કરતા ખેડૂતો થયા, ત્યારથી એમાં આવતી એક અગત્યની જીવાત જે લીલી ઈયળ કહીએ છીએ એનું નિયંત્રણ તો ખૂબ સારી રીતે થઈ ગયું. પરંતુ જે ગુલાબી ઈયળ છે, એ ગુલાબી ઈયળ છેલ્લા 5-6 વર્ષથી ખેડૂતોના ખેતરોની અંદર ખૂબ જ મોટા પાયે વીટીના કપાસમાં પણ દેખાય છે. અને ખાસ કરીને આ જીવાતનો ઉપદ્રવથી ખૂબ જ મોટું નુકસાન ખેડૂતોનામાં થાય છે, જેના માટે પણ અમારી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખૂબ જ સારી તાંત્રિકતાઓ શોધી છે, એના ભલામણો કરી છે. અને એ ભલામણોનો ઉપયોગ કરવાથી આ જીવાતનું સારી રીતે નિયંત્રણ થશે. કે આ જીવાત એવી છે કે જે એના કોસેટાઓ પડ્યા રહે જમીનની અંદર તો પણ એ આવે છે. અને જે કંઈ પદ્ધતિઓ બતાવી છે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ, એનો ખૂબ સારી રીતે અમલ થાય એવી મારી આગ્રહભરી વિનંતી છે. તો જ આ જીવાતનું નિયંત્રણ થઈ શકશે. બીટીથી આ જીવાતનું નિયંત્રણ થવાનું નથી. એટલે આના નિયંત્રણ માટેના જે પગલાં સૂચવ્યા છે એ ખૂબ અસરકારક રીતે ખેડૂતો અપનાવે એવી મારી આગ્રહભરી વિનંતી છે. પાસ ભારત અને મુખ્યત્વે ગુજરાતમાં કાપડ ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવે છે. ગુલાબી ઈયળ દ્વારા થતું નુકસાન. ઈંડામાંથી નીકળતી ઈયળ નાનું કાણું પાડી ફૂલ, કળી અથવા નાના જીંડવામાં દાખલ થાય છે. ઘણી વખત ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભીડાઈ જઈ ગુલાબના ફૂલ જેવા આકારમાં ફેરવાઈ જાય છે. સમય જતા જીંડવા પર ઈયળે પાડેલ કાણા જીંડવાનો વિકાસ થતા આપોઆપ પુરાઈ જાય છે. આ ઈયળથી ઉપદ્રવિત નાના જીંડવા, ભમરી અને ફૂલ ખરી પડતા હોય છે. ઉપદ્રવિત ફૂલમાંથી ઈયળ સીધી જ નાના બંધાતા જીંડવામાં ઉતરે છે અને આવા નાજુક જીંડવા વિકાસ પામતા પહેલા જ ખરી પડે છે. ઈયળ જીંડવાની અંદર દાખલ થઈ રૂ તેમજ બીજને નુકસાન કરે છે. ઘણીવાર એક કરતા વધુ ઈયળ એક જ જીંડવામાં જોવા મળે છે. સામાન્ય રીતે ગુલાબી ઈયળ દ્વારા થતું નુકસાન નરી આંખે જોતા ખ્યાલ આવતો નથી. જો ખેતરમાં જીંડવા બેડોળ થઈ ગયેલા જણાય તો એવું કહી શકાય કે ખેતરમાં ગુલાબી ઈયળની હાજરી છે. આવા ઉપદ્રવિત જીંડવાના બીજની આજુબાજુનું રૂ પીળું પડી જાય છે. આ જીવાતના નુકસાનથી ઉત્પાદન પર તો માઠી અસર પડે જ છે, પરંતુ તેની સાથે રૂની ગુણવત્તા, કપાસના બીજમાં તેલના ટકા અને બીજની સ્ફુરણ શક્તિ પર અવળી અસર પડતી હોય છે. પરિણામે જીનિંગમાં પણ ઘટાડો જોવા મળે છે. બીટી કપાસમાં ગુલાબી ઈયળોનો ઉપદ્રવ વધવાના સંભવિત કારણો. ખેડૂતો મોટેભાગે કપાસ પૂરો થયેથી તેની કરાઠીઓ ખેતરમાં એક જગ્યાએ બળતણ માટે મૂકી રાખે છે. મધ્ય ગુજરાતમાં ખાસ કરીને કરજણ વિસ્તારના ખેડૂતો કરાઠીઓ રોડની બાજુમાં ઢગલા કરી મૂકી રાખે છે અને તેનો કંકોડાની ખેતીમાં વેલા ચડાવવામાં ઉપયોગ કરે છે, જે ગુલાબી ઈયળના ફેલાવામાં અગત્યનો ભાગ ભજવે છે. કેટલીક જગ્યાએ ગયા વર્ષના કપાસનો પાક બીજા વર્ષના ચોમાસા સુધી પણ જોવા મળે છે, જે આ જીવાતને સવલત પૂરી પાડે છે. બીટી કપાસમાં લીલી ઈયળ અને કાબરી ઈયળનો ઉપદ્રવ ન જણાતા કીટનાશકના છંટકાવ ઓછા થયા, જેથી આ જીવાતની વસ્તી વધવાની શક્યતાઓ વધી ગઈ. આ જીવાતનું નુકસાન જીંડવાની અંદર થતું હોવાથી ખેડૂતો નુકસાનને નરી આંખે જોઈ શકતા નથી, તેથી આ જીવાત સામે સજાગતા વિકાસ પામી નથી. આ જીવાત જીંડવામાં રહીને નુકસાન કરતી હોવાથી કીટનાશક ઈયળ સુધી પહોંચી શકતા નથી. ખેડૂતો મોટે ભાગે પાકની પાછલી અવસ્થાએ કીટનાશકો છાંટવાનું બંધ કરતા હોય છે અને આ જીવાતનો ઉપદ્રવ પાકની પાછલી અવસ્થામાં વધારે રહેતો હોય છે. જીવાતને લીધે કપાસના ઉત્પાદનમાં નરી આંખે દેખાય તેવું નુકસાન ઓછું થતું હોવાથી ખેડૂતો તેના તરફ વધારે ધ્યાન રાખતા નથી. અનુભવ પ્રમાણે બીટી કપાસની સાથે આશ્રય પાક એટલે કે રેફ્યુજા પાક મોટાભાગના ખેડૂતો વાવતા નથી, તે પણ એક કારણ હોઈ શકે. કપાસના પાકમાં ગુલાબી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન. કપાસની વહેલી પાકતી જાતની પસંદગી કરવાથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઓછો કરી શકાય. પાકની ફેરબદલી અપનાવવી.
બીટી બિયારણના પેકેટમાં રાખેલ નોન બીટી બિયારણનું આશ્રય પાક તરીકે એટલે કે રેફ્યુજા પાક તરીકે વાવેતર કરવું. શક્ય હોય ત્યાં કપાસનું આખા વિસ્તારમાં એક સાથે વાવેતર કરવું. અગાઉ પૂરા થઈ ગયેલા કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કળીઓ અને જીંડવા ભેગા કરી નાશ કરવો. કપાસની છેલ્લી વીણી પછી ખેતરમાં ઘેટા બકરા તથા ઢોરને ચરાવવાથી કપાસના છોડ ઉપરની ઉપદ્રવિત કળીઓ, ખુલ્યા વગરના જીંડવા તેમજ અપરિપક્વ ફૂલ ચરી જતા હોય છે, જેથી ગુલાબી ઈયળના અવશેષ પ્રભાવને ઓછો કરી શકાય. આગલા વર્ષના કપાસનું જીનિંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલા પૂરું કરવું જોઈએ. જીનમાં પ્રોસેસિંગની કામગીરી પૂરી થયા બાદ પડી રહેલ કચરાને બાળીને નાશ કરવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ઈયળો નાશ પામે છે. જીનિંગ ફેક્ટરીમાં તથા તેની આસપાસ ગુલાબી ઈયળના નર ફૂદાને સમૂહમાં પકડીને નાશ કરવા માટે ફેરોમોન ટ્રેપ ગોઠવવા. મોજણી અને નિગાહ માટે હેક્ટરે 5 સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ટ્રેપ ખેતરમાં લાકડી સાથે એ રીતે લગાવો કે જેથી લ્યુર છોડની ટોચથી 30 સેન્ટીમીટર ઉપર રહે. છોડની વૃદ્ધિ સાથે ટ્રેપની ઊંચાઈ પણ વધારો. જીવાતનું પ્રમાણ જાણવા અને રાસાયણિક દવાના છંટકાવનો નિર્ણય કરવા જીવાતનું નિરીક્ષણ કરવું જરૂરી છે. ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વીણી સુધી હેક્ટરે 40 પ્રમાણે ગુલાબી ઈયળની નર ફૂદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. કપાસના પાકમાં ફૂલભમરી ઝીંડવાની શરૂઆત થતા અસ્તવ્યસ્ત પદ્ધતિથી 100 ફૂલભમરી અથવા ઝીંડવા તપાસવા. આ 100 ફૂલભમરી, ઝીંડવા કે ફૂલભમરી અને ઝીંડવા પૈકી 5માં ગુલાબી ઈયળની હાજરી જોવા મળે તો કીટનાશકનો છંટકાવ કરવો. કીટનાશકનો છંટકાવ કરતા પહેલા કપાસના છોડ ઉપરથી વિકૃત થઈ ગયેલ ફૂલભમરી તોડી લઈ ઈયળ સહિત નાશ કરવો. શક્ય હોય ત્યાં આંતરપાકનું વાવેતર કરવું. ક્ષમ્ય માત્રાને અનુસરી ફિનાલફોસ 25 EC 20 મિલીલીટર અથવા ક્લોરપાયરીફોસ 20 EC 20 મિલીલીટર અથવા પ્રોફિનોફોસ 50 EC 10 મિલીલીટર અથવા સાયપરમેથ્રિન 10 EC 10 મિલીલીટર અથવા સાયપરમેથ્રિન 25 EC 4 મિલીલીટર અથવા આલ્ફા સાયપરમેથ્રિન 10 EC 10 મિલીલીટર અથવા સ્પિનોસાર્ડ 45 SC 3 મિલીલીટર અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 SG 3 ગ્રામ અથવા ડેલ્ટામેથ્રિન 1% વત્તા ટ્રાઇઝોફોસ 35% EC 10 મિલીલીટર અથવા ક્લોરપાયરીફોસ 16% વત્તા આલ્ફા સાયપરમેથ્રિન 1% EC 10 મિલીલીટર અથવા ફેનપ્રોપેથ્રિન 30 EC 10 મિલીલીટર અથવા ક્લોરપાયરીફોસ 50% વત્તા સાયપરમેથ્રિન 5% EC 10 મિલીલીટર. કીટનાશક 10 લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો. ગુલાબી ઈયળનું પ્રજનન રોકવાનો બીજો ઉપાય છે પાકનો અંત કરવો. આમ કરવાથી ગુલાબી ઈયળને આગળ પ્રજનન કરવાની તક મળતી નથી. બીજો ફાલ લેવાથી એક તો ઈયળોના ઉપદ્રવમાં વધારો થશે અને બીજું કે બચી ગયેલી જીવાત આગલા પાક સુધી લંબાશે અને નવા પાકમાં ખૂબ જલ્દી ઈયળોનો ઉપદ્રવ દેખાશે. લાંબા સમય માટે બીજો ફાલ લેવો હિતાવહ નથી. શિયાળુ બીજો પાક લઈ ઈયળોનું વૃદ્ધિચક્ર 50-70% સુધી અટકે છે. આ બધી જ કાળજીઓ લેવાથી ઈયળોનું મોટા પાયે પ્રજનન અને વૃદ્ધિ અટકાવવામાં સહાયરૂપ થશે. આવો ખેડૂત મિત્રો, આપણે સૌ સાથે મળી કપાસને નુકસાન કરતી ગુલાબી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન માટે સામૂહિક પગલાં ભરીએ અને કપાસનું ઉત્પાદન સુરક્ષિત કરીએ.